અમારા સેવકો બધા જોવે કે બાપા વિદ્યામાન આમ જામનગર લગી આમ ભાવનગર લગી ક્યાં લગી શું નામ આપનું જીઓ બાપા અંબાલા વાળા જીઓ બાપા ભરવાર જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી દર્શક મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપા કિલ્લાના હોટલાએ જે જગ્યાએ અવિરતન ક્ષેત્ર ચાલુ છે તો આઈ હોપ કે તમને આ વિડીયો જરૂરથી ગમશે તો બને રહેજો વિડીયોમાં આપણે જસ્ટ પહોંચ્યા મિત્રો વિડીયોની શરૂઆતમાં આપણે દર્શન કરીને વિડીયોમાં આગળ વધીએ શરૂ કરતા પહેલા જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ ફ્રેન્ડ્સ અત્યારે હું પહોંચી ગયો છું આપા ગીગાનો હોટલો જે અંચેત્ર ચાલે છે હવે એ જગ્યાએ ચોટીલાથી અહીં આ અંચેત્ર ચાલુ છે મેઇન સ્થાનક એમનું ચોટીલા અને સત્તાધાર બેવું છે અને અહીં અવિરત અંચેત્ર હજારો લોકોનું ચાલુ છે અને અત્યારે આપણે રસોડાની મુલાકાતે આવ્યા છીએ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં રસોડામાં કઈ રીતની બધી વસ્તુ બને છે શું નહીં એ જાણવા માટે આ વિડીયો જોવો જરૂરી છે તો ચાલો શરૂ કરીએ આપણે આપણો વિડીયો જય માતાજી તો ફ્રેન્ડ્સ રસોડામાં આવતાની સાથે જ અહીં સરસ મજાની ગુંદીઓ બને છે પુનિતભાઈ અને એમના સાથે કામ કરી રહ્યા છે આપણું નામ ખાસ જણાવો સાગરભાઈ ચૌહાણ પણ અહીંયા એટલી જ મહેનતથી કામ કરી રહ્યા છે જો બુંદી તમે બંને અહીંયા કાંઈ ઘટે નહીં હો ભાઈ આ બુંદી એકવાર તમે ખાવ ને એટલે સીધું મોજ આવે તમને મૂકો વાહ ભાઈ વાહ આ ગિરનારીની મોજ છે ભાઈ સત્તાધારની જગ્યા ચોટીલાની જગ્યા આપા ગીગાનો હોટલાની જગ્યા ઓલું કહે છે ને કે જ્યાં જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો હવે બરોબર હવે આપણે આગળની બાજુએ જઈએ કે આગળ શું વ્યવસ્થા છે અહીંયા શું બને છે સાહેબ ખીચડી હાલો ખીચડી દેખાડો તો હવે અહીંયા હજારો લોકોની જે ખીચડી કઢી બધી વસ્તુ બને છે એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ તો બન્યા રહેશું આપણે હજુ અહીંયા અત્યારે ખીચડી બને છે તો આ રહી ખીચડી જુઓ વાહ ભાઈ વાહ આ કેટલા કિલો હશે આશરે 50 કિલો કે 50 કિલો ખીચડી અને આ કઢી વાહ ભાઈ આમ જો કઢી જુઓ ઘડી તમે ખાવ ને ભાઈ તો ઘરની ભૂલાઈ જાય એવી ઘડી હોય આ પ્રસાદ અને સબ્જી જોવો ભાઈ ઓ આ મોજ આ કેટલા કિલો હશે સબ્જી 100 કિલોની આસપાસ સબ્જી છે વાહ બટેકાનું સબ્જી હશે ને વાહ ભાઈ વાહ જે જગ્યાએ ગરમા ગરમ રોટલી બને છે રોટલા બને છે એ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ ઓલમોસ્ટ બધી જગ્યાએ મશીન પર કામ થતું હોય છે અહીંયા પણ મશીનથી અને મેન્યુઅલી બે રીતે રોટલી બને છે તો આપણે જોઈએ કઈ રીતે રોટલી બને છે ઓકે તો આ જે તમને દેખાય છે ને એ છે સૌથી મોટી તાવડી અને એ જગ્યાએ આ ટાઈપની રોટલી બનતી હોય છે અને સામેની બાજુએ લોટ બાંધવાનું મશીન છે આ છે લોટ એમાંથી બંધાતો હોય છે અને બાકી રોટલી બધી અહીંયા પ્રિપેર થતી હોય છે મોટી મોટી રોટલી અને 4 કટકા કરીને આપણે લોકોને પીરસવામાં આવે છે તો આ છે રસોડું આપા ગીગાનું જય ગિરનારી દાદા મિત્રો અત્યારે આપણે મુલાકાત કરી રહ્યા છીએ મુખ્ય કોઠાર રૂમની કે જે જગ્યાએ શિવરાત્રી દરમિયાન જે કંઈ પણ વસ્તુ બને છે એની બધી વસ્તુ અહીં રાખવામાં આવી છે અત્યારે જે આપણે ગુંદી જોઈ હતી એ ગુંદી અત્યારે અહીં સ્ટોર કરવામાં આવી છે ત્યારબાદ અલગ અલગ મરી મસાલા તેમજ અહીં તેલના ડબ્બા ચોખા ઘઉં બાજરો બધી વસ્તુ અહીં રાખવામાં આવે છે આ જે છે એ છે મેઇન કોઠાર રૂમ સેક્શનમાં કે જે જગ્યાએ બધું રોજે રોજનું શાકભાજી આવતું હોય છે અત્યારે તમે જુઓ શાકભાજી કઈ રીતનું છે અહીંયા અહીંયા પડી છે દૂધી ગાજર કોબી આ બધી જગ્યાએ શાકભાજી પડ્યા છે રોજે રોજના આવતા હોય છે બાપાનો વિડિયો મોકલી જય ગિરનારી બાપા જય ગિરનારી બાપા જય ગિરનારી જય આપા ગીગા અમારા સેવકો બધા જોવે કે બાપા વિડિયામાં આમ જામનગર લગી આમ ભાવનગર લગી ક્યાં લગી શું નામ આપનું જીઓ બાપા અંબાલા વાળા જીઓ બાપા ભરવાર જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી
મિત્રો, આપા ગીગાના આ અંચેત્રે ભજન અને ભોજનનો સંગમ અદ્ભુત રીતે જોવા મળે છે. હજારોની સંખ્યામાં આખી રાત તમતમતું આ અંચેત્ર ભજનથી અને ભોજનથી ભરપૂર છે. Thank you.